નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સુજાણે જહાં સભાન નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું માટે સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ એકમાં પલ્લવ શીખવાનું છે, જેમાં પાઠ ત્રણ અજબ જે વિભાગ છે, બરાબર. તો આપણે આના અવમાન જેમાં બરાબર શીખી ગયા છે શબ્દ સાથે. તો હવે દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 40 કાઢવાના છે. એમાં શું સૂચના છે તો કે ઓળખો અને ગોળ કરો. અહીંયા તમને અક્ષર આપ્યા છે ગ મ ન અને જ. એ છે ને તમારા શબ્દમાંથી ગોતીને એના પરથી શું કરવાનું છે તો કે ગોળ રાવણ કરવાનું છે. ગ છે તો પહેલા શબ્દમાં જ ક, તો એમાં ક છે તો કે આ ગોતીને એના પરથી શું કરવાનું છે ગોળ રાવણ. બરાબર, તમારે મારી સાથે આ શબ્દમાં ગોળ રાવણ કરવાનું. હું જે અક્ષર પર લઉં એમાં કે પછી મ ગ ર એમાં ક છે તો કે હા, તો એના ફરતે ગોળ રામ. ત્યાર પછી ગ ર જ એમાં ક છે તો કે હા, તો એના ફરતે પણ ગોળ રામ. ત્યાર પછી મ ગ ન એમાં ક છે તો કે હા, તો એના ફરતે પણ ગોળ રામ. બરાબર, તો પહેલી લાઈનમાં આપણે શું કર્યું તો કે ગ શોધીને એના ફરતે ગોળ રામ કર્યું. હવે એ જ રીતે બીજી લાઈનમાં શું છે તો કે મ. હવે શબ્દમાં જ્યાં જે ક હોય એ ગોતીને આપણે એના ફરતે ગોળ રાખો. ચમન એમાં મ છે તો કે હા, સૌથી પહેલો કે એના ફરતે ગોળ રાઉન્ડ. બરાબર, ત્યાર પછી શું છે સ ર મ એમાં મ છે તો કે હા, તો એના ફરતે પણ ગોળ રાઉન્ડ. ત્યાર પછી છે ચમ ચમ. બરાબર ને, તમને સાદા શબ્દ વાંચતા હવે આવડી ગયા. તેમાં પણ મ છે તો કે આ છે, તો એના ફરતે ગોળ રાઉન્ડ. ત્યાર પછી શું છે જમણ તેમાં મ છે તો કે હા, તો એના ફરતે પણ ગોળ રાઉન્ડ. ત્યાર પછી હવે આપણે શું શીખવાનું છે ન ગોતીને તેના ફરતે ગોળ રાઉન્ડ તો કે ન બોલ. તો કે ન છે તો કે આ સૌથી પહેલો, તો એ શોધીને તેના પર આપણે ગોળ રાઉન્ડ કર્યું. ત્યાર પછી ગ ગ ન એમાં ન છે તો કે હા, તો ન શોધીને એના પરથી આપણે ગોળ રાઉન્ડ. બીજા એ અક્ષર ઉપર નહીં, અહીંયા તમને જે અક્ષર આપેલું હોય એના પરથી જ ગોળ રાઉન્ડ કરવાનું છે. ત્યાર પછી ન જ ર તો એમાં ન છે તો કે હા, સૌથી પહેલો તો કે એના પરથી પણ ગોળ રાઉન્ડ કરવાનું છે. ત્યાર પછી ન ગ ર એમાં ન છે તો કે આ સૌથી પહેલો અક્ષર છે ન છે તો એમાં પણ ગોળ રાઉન્ડ કરવાનું છે. ત્યાર પછી જ જ શ ત એમાં જ છે તો ના, શબ્દી પહેલો તો એના ફરતે ગોળ રાઉન્ડ. ત્યાર પછી ર જ કોણ રજ કોણ લખેલું છે ને એમાં જ છે તો કે આ બીજો અક્ષર તો એની ફરતે ગોળ રાઉન્ડ. ત્યાર પછી જ ન ક એમાં જ છે તો કે આ સૌથી પહેલો અક્ષર તો એના ફરતે ગોળ રાઉન્ડ. ત્યાર પછી ર જ ત એમાં જ છે તો કે આ વચ્ચેનો અક્ષર તેના માટે પણ ગોળ. આ જ રીતે તમારે આ ચારે અક્ષર છે ને એ શોધીને વ્યવસ્થિત રીતે ગોળ આવવા. બરાબર, નો ક્યારે તો અહીં આપેલું છે એમાંથી જોઈએ. હવે ત્યાર પછી ઓળખો નમૂનો આપેલ છે. હવે પેલો બરાબર ન ને ઓળખો અને તેની ફરતે ગોળ આવવા. તો પેલો તમને આપેલું છે જો મ તો એના ફરતે ગોળ નહીં કરવા, ન એના ફરતે ગોળ રાઉન્ડ કર્યો. બરાબર, હવે આ છે ન છે તો કે ના, આ ન છે તો કે ના, આ ન છે તેના ફરતે ગોળ રાઉન્ડ. આ નો છે ના, આ નો છે ના, આ નો છે તો કે આ તેના ફરતે ગોળ રાઉન્ડ. બરાબર, તો તમારા પહેલી લાઈનમાં જે ટાઈમ છે એના ફરતે શું કરવાનું છે ગોળ રાઉન્ડ. હવે જ મને ઓળખો અને તેની ફરતે રાઉન્ડ કરો. તો પેલો છે મ છે તો કે હા, તેના ફરતે ગોળ રાઉન્ડ. આ મ છે તો કે ના, આ મ છે ના, આ મ છે ના, આમાં છે તેના ફરતે ગોળ રાઉન્ડ. સરસ મજાનું ગોળ રાઉન્ડ કરવાનું, આ વ્યવસ્થિત કરવાનું, બીજે કઈ ખાનામાં જતું રહેવું જોઈએ નહીં. આમાં છે તો કે ના, આમાં છે ના, આમાં છે તેના ફરતે ગોળ રાઉન્ડ. ઘણી ઓળખો અને તેની ફરતે ગોળ કરો. હવે આમાંથી શું આપણે ગોતવાનું છે તો કે ગોતવાનું છે આ ગો છે ના, આ ગો છે તેના ફરતે ગોળ રાઉન્ડ. આ ગો છે નહીં, આ ગો છે ના, આ ગો છે તેના ફરતે ગોળ રાઉન્ડ. હવે જે રીતે બધા વ્યવસ્થિત તમારે શોધીને ગોળ રાઉન્ડ કરવાના. આ ગો છે ના, આ ગો છે ના, આ ગો છે તેના ફરતે ગોળ રાઉન્ડ. આ છે
વિમાને કરવાનું નહીં. એ જ રીતે જને ઓળખો અને તેની ફરતે ગુણાવણ કરો. તો આ આમાં જવા છે તો કે આ જો તો બીજે ક્યાંય જવા છે તો કે હા તેની ફરતે પણ ગુણાવણ કરો. જો તો આમાંથી જવા છે તો કે હા પાણી ફરતે પણ ગુણાવણ. આ જ રીતે તમારે પહેલી લાઈનમાં ન ઓળખીને ગુણાવણ કરવાનું, બીજામાં મ શોધીને ગુણાવણ કરવાનું છે, ત્રીજામાં ક શોધી અને ચોથામાં જ શોધી. હવે શું છે વાંચવું? ગગન નમ ગગન જમ નમન નમ મનન જમ ગજ મગ મન જ જગન જનમ. બરાબર, આ સાદા શબ્દ છે તો તમારે વ્યવસ્થિત વાંચવાના છે મમ્મી પપ્પાના મદદથી. અને પેજ નંબર 40 છે તમારે પૂર્ણ કરવાનું છે અને સુંદર અક્ષરે આ તમારે બે વાર લખવાનું છે હોમવર્ક. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું. અસ્તુ.